સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે અને જો દેશની વાત કરીએ તો 600થી વધારે લોકો સ્વાઇન ફ્લૂના કારણે મોત પામી ચૂક્યા છે. ત્યારે રાજ્ય સરકાર પણ સજાગ બની છે. ત્યારે ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા અહીં હેલ્મેટ ચાર રસ્તા ખાતે માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે અહીંયા જે ટ્રાફિક જે અહીંયાથી જે પસાર થઈ રહ્યો છે અને જે અહીંયા ટ્રાફિક પોલીસ કર્મીઓ જે કામ કરી રહ્યા છે તેમજ તમામ લોકોને માસ્ક આપવામાં આવી રહ્યા છે. અને સાથે સાથે આ જે એસોસિએશન દ્વારા અહીંયા જે ઉકાળો સ્વાઇન ફ્લૂ માટે જે રોગ પ્રતિકારક માની શકાય તેવો ઉકાળો પણ અહીંયા આપવામાં આવી રહ્યો છે. અને આપ જોઈ શકો છો કે તેને વોલેન્ટિયર્સો અહીંયા જે બેનર લગાડીને ઊભા છે અને તે લોકોને જાગૃતિ સ્વાઇન ફ્લૂ માટે જાગૃતિ આવે તેવો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ફાર્માસિસ્ટ એસોસિએશનના એક મેમ્બર છે, એમની સાથે વાત કરીએ આપણે. આપનું નામ જણાવો. ધીરેન પોટા. અચ્છા, આજે અહીંયા માસ્કનું અને માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે અહીંયા એક ઉકાળો પણ આપવામાં આવી રહ્યો છે. કોના દ્વારા આપવામાં આવી રહ્યો છે અને શું આયોજન છે? એ ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આ બે ચીજો આપવામાં આવી છે અને ખરેખર બહુ સરસ કોન્શિયસનેસ એ લોકોએ બતાવી છે અને બહુ મહેનત કરીને આ કામ ડેવલપ કર્યું છે. યુનિવર્સિટીમાં પણ એ લોકો આપ્યો છે, થોડાક માસ્ક ત્યાં આપ્યા છે અને ત્યાં ઉકાળો આપ્યો, બાકીનું હેલ્મેટ સર્કલ આપ્યું છે. અચ્છા, જો આપણે વાત કરીએ તો યુનિવર્સિટી ખાતે કેટલા આપવામાં આવ્યા છે, અહીંયા હેલ્મેટ સર્કલ કેટલા માસ્કનું આપણે વિતરણ કરી રહ્યા છીએ અને આવનારા સમયમાં શું આપનું આયોજન? યુનિવર્સિટી પાસે લગભગ 300-400 માસ્ક આપ્યા છે અને હેલ્મેટ સર્કલ પાસે લગભગ 1001 માસ્કનું પ્રોવિઝન છે અને એના પછી આખા ગુજરાત માટે મદદ કરવાની કોશિશ છે, એટલે આ રીતનું આયોજન છે. અચ્છા, બીજી જો ખાસ વાત કરીએ તો આપણે અહીંયા બેનર પણ લગાડ્યા છે કે ફાર્માસિસ્ટ પાસેથી દવા લેવાનો આગ્રહ રાખો, મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ ફરજિયાત રાખો. આ ક્યાંક ને ક્યાંક આ શું દર્શાવે છે? એ દર્શાવે છે કે તમારી ફાર્માસીની અંદર આડાઅવળા માણસો ઘૂસી જાય છે અને ત્યાર પછી ગમે તે વ્યક્તિ એ દવાઓ ડિસ્ટ્રીબ્યુટ કરે છે, અનઓથોરાઇઝ માણસો. એની જગ્યાએ જો ફાર્માસિસ્ટ હોય તો એક્ઝેક્ટ દવા તમારા હાથમાં આવે અને નહીંતર ઓલ્ટરનેટિવ દવાઓ બિનજરૂરી માણસો પકડાઈ જતા હોય છે. એટલે આ બધી અવેરનેસ માટે ફાર્માસિસ્ટના એસોસિએશને જબરદસ્ત મહેનત કરી છે અને આ જરૂરી છે. આ હતા ફાર્માસ્યુટિકલ એસોસિએશનના મેમ્બર જેણે આપણને માહિતી આપી કે અહીંયા લોકોને માસ્ક આપવામાં આવી રહ્યા છે અને ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સ્વાઇન ફ્લૂને રોકવા માટે સરકાર અત્યાર સુધી સંપૂર્ણ સફળ નથી થઈ, ત્યારે ખાનગી એનજીઓ અને એસોસિએશન પણ સરકારની વહારે આવ્યા છે અને લોકોની મદદે આવ્યા છે, જે ખૂબ જ સારું ગણી શકાય. કેમેરામેન દીક્ષિત સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.